જય શ્રી સ્વામિનારાયણ સાહ જણાવવાનું કે આજથી બસો વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રે ગ્રંથ લેખો છે એ શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે એકસો ને ઓગણીસમાં શ્લોકમાં પોતે લખે છે ક્યારે કોઈ દેવ સંબંધી આપદા આવી પડે ક્યારે કોઈ મનુષ્ય સંબંધી આપદા આવી પડે એ સમયે કેમ જીવન જીવવું એ જીવન જીવવાનો રાહ ભગવાન સ્વામિનારાયણે આથી બસો વર્ષ પૂર્વે આપણને આપ્યો છે આજે આપ જાણો છો કે આપણા ભારત દેશમાં કોરોના વાયરસ જે રોગ આવ્યો છે એ રોગને સતત ડાંભવા માટે અને આજની પરિસ્થિતિને સરકારશ્રી આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પણ સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ભારત દેશ ઉપર જે આવી પડેલી આપદા એને નિવારવા માટે આજની સરકારશ્રી પણ ચિંતિત બની છે સાથે સાથે તમામ તંત્રો પણ શબ્દ બની ગયા છે કેના માટે એ તમામ મનુષ્યો પર આપદા આવી છે એને દૂર કરવા માટે આજે તંત્ર બહુ શબ્દ બન્યું છે અને એ તંત્રે અને સરકારશ્રીએ જે કાયદાઓ બહાર પાડ્યા છે એ કાયદાઓનો પૂરેપૂરો આપણે અમલ કરીએ અને આપણું જીવન સ્વાસ્થ્ય ભગવાન હરિને આપણે પ્રાર્થના પણ કરીએ કે આ કોરોના વાયરસનો જે આપદા આવી પડી છે એ ભગવાન શ્રી હરિ દૂર કરે આપણે પણ આપણા કાયદાની અંદર રહી અને એ જે સરકારશ્રીઓએ એ નિયમ કર્યા છે એ નિયમને વિશેષ પાલન કરીએ અને એમનું વિશેષ જતન કરીએ કે જેથી કરી અને આ જે એકબીજા એકબીજાના સ્પર્શથી પણ દૂર રહીએ અને એકબીજા એકબીજાના ઘરે જવા કરતાંય આપણે ઘરે બેસી અને ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરીએ કે આપણા ઉપર આવી પડેલી આપદા સમાજ ઉપર આવી પડેલી આપદા એને આપણે ભગવાન શ્રી હરીને પ્રાર્થના કરી ઘરે બેઠા બેઠા જ ભગવાનના ગુણગાન ગાઈ અને આ રોગોથી દૂર રહીએ એવી સર્વ ભક્તજનોને મારી પ્રાર્થના છે અને આ જે કાર્ય અત્યારે થઈ રહ્યું છે સરકારશ્રી દ્વારા એને ખૂબ સારો સહયોગ આપણે આપીએ અને આપણા જીવનને ઉજ્જવળ બનાવીએ કારણ કે આ ભારત દેશ ઉપર આવી પડેલી આ બીજા દેશો કરતાં ઘણી બધી ઓછી છે પણ છતાં આપણે આપણા સાબદા રહેવું એ આપણી પરમ ફરજ છે અને આપણું સારું એ જીવન સુખમય જાય અને માણસ માત્રને જીવન જીવવાનો અધિકાર છે પણ કાયદા અને કાનૂનમાં રહી અને આપણે જીવન જીવીએ તો એ જીવન આપણું ઉજ્જવળ બને અને એ જ ભગવાન શ્રીહરિને પ્રાર્થના કે આપણું જીવન કાયમને માટે ઉજ્જવળ બનતું રહે અને આવી પડેલી આપદાઓ એ ભગવાન શ્રીહરિ આપણા ઉપરથી દૂર કરે એજ અભ્યર્થના જય સ્વામી નારાયણ